નમસ્કાર મિત્રો કેમ છો આજે આપણે આપણી ભાષાની એક સુંદર સોનેટ રચનાનો આસ્વાદ લઈશું કાવ્યના આનંદને એટલે કે કાવ્યાનંદને બ્રહ્માનંદ સહોદર ગણ્યો છે એટલે તમે સમજી શકો મિત્રો કે કાવ્યનું મૂલ્ય જીવનમાં કેટલું હોય છે બ્રહ્માનંદ આપતું આ કાવ્ય આપણને આનંદ લોકમાં વિહાર કરાવે છે અને આનંદ લોકમાં વિહરવું એ તો મજાની પ્રવૃત્તિ છે તો ચાલો આજે આપણે કાવ્યાલોક દ્વારા આનંદ લોકમાં વિહાર કરીએ પ્રહલાદ પારેખની એક જાણીતી સોનેટ રચના છે વિદાય શીર્ષક જોઈને જાણીને સાંભળીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ સોનેટમાં કોઈ વિદાય પ્રસંગનું નિરૂપણ થયું હશે તમારી વાત સાચી છે પણ અહીંયા સ્કૂલ કોલેજનું શિક્ષણ પૂરું કરીને વિદ્યાર્થીને અપાતી વિદાયની વાત નથી સેવા નિવૃત્ત થતા કર્મચારીને અપાતી વિદાયનો પ્રસંગ નથી વતનથી દૂર સુદૂર નોકરી વ્યવસાય કે ધંધાર્થે જતા કોઈ યુવાનને કોઈ યુવતીને વતનની વિદાય લેવી પડી હોય વતનને વિદાય આપવાની હોય એવો કોઈ પ્રસંગ નથી અને પેલો કરુણ મંગલ હૃદય દ્રાવક એવો કન્યા વિદાયનો પ્રસંગ પણ અહીં નથી કે કોઈ સ્વજનની ચીર વિદાયનો પ્રસંગ પણ આ કાવ્યનો વિષય નથી તો આ સોનેટમાં તો બે પ્રેમીઓ છૂટા પડે છે પ્રેમી પ્રેમિકાને વિદાય આપે છે એ પ્રસંગ રૂપાયો છે બે પ્રેમીઓએ એકમેકને પરસ્પરને ભરપૂર અને ભરચક પ્રેમ કર્યો છે સાથે જીવન ખરા પણ આપણે કહીએ છે ને કે સાથે મરવાના પણ કદાચ એમણે કોલ આપ્યા હશે પણ પછીથી કંઈક એવો વળાંક આવ્યો કે કાવ્યની જે નાયિકા છે એ કોઈ અકળ કારણસર કોઈ મજબૂરી કે વિવશતાને કારણે નાયકની સાથે આ પ્રેમી સાથે પ્રણય પંથ પર આગળ ડગ ભરી શકે એમ નથી અને એટલે નાયિકાએ નાયકથી છૂટા થવાનો છૂટા પડવાનો નિર્ણય કર્યો છે કોઈ સામાજિક બંધનની વ્યવસ્થા હશે પણ હવે એ નાયક સાથે જીવન પંથ પર પ્રણય પંથ પર આગળ ચાલી શકે એમ નથી પણ વિદાય લેતા પહેલા એ છેલ્લી વાર કાવ્ય નાયકને પોતાના પ્રેમીને મળવા માટે આવી છે બંને જણનું આ છેલ્લું મિલન છે અને પછી તો જીવનભરની જુદાઈ જ જુદાઈ છે બંને વચ્ચે ઘેરું મૌન ઘૂંટાયેલું છે કોઈ કશું જ બોલતું નથી પણ વિલનની આ છેલ્લી ક્ષણો છે એટલે છેવટે હિંમત કરીને નાયક બોલે છે પ્રેમિકાને વિદાય આપવાની છે કારણ કે એણે માગી છે એટલે છેલ્લા વચનો જે એને કહેવાના છે એ કે છે શું કે છે આ કાવ્યનો નાયક કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે પ્રેમી કાવ્યનો નાયક પ્રેમિકાને કાવિની નાયકાને કહે છે કે મને જ સ્મરણે સદા રાખજે અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે તું હંમેશા હંમેશા સદા એને માટે મને યાદ કરજે જીવનના પ્રત્યેક મોડ પર મારું સ્મરણ કરજે અને તારી આંખોમાં બીજા કોઈ વિશ્વને પ્રવેશ ન આપતી તું તારી આંખોમાં અન્ય કોઈને હવેથી સમાવતી નહીં તારું હૃદય અન્ય કોઈ વ્યક્તિને આપતી નહીં આવું હું તને કદી નહીં કહું સોનેટના આરંભે જ આ ખાતરી ઉચ્ચારે છે કાવ્યનો નાયક કદી નહીં કહો એટલે પ્રેમિકાને એક હૈયાધારણ આપે છે પ્રેમિકાને આશ્વસ્ત પણ કરે છે કે તું એવું ન માનતી કે હંમેશા મને યાદ કરજે અને અન્ય કોઈને તારા હૃદય વિશ્વમાં પ્રવેશ ન આપતી એવું હું કહો કે ક્યારેય નહીં કહો આ ગેરંટી છે આ પ્રોમિસ પણ છે મને યાદ ન કરતી અન્ય કોઈને તારા દિલમાં સ્થાન ન આપતી એટલું જ નહીં આ પ્રેમી તો એમ કહે છે પરંતુ ગગનાંગણે અવનીમાં અને સિંધુમાં મળે અધિક જે તને મુજ થકી ઉરે થાપજે ગગન અવની અને સિંધુ એટલે કે આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણે લોકમાં ત્રિલોકમાં આવે નાયિકાને એમ કે છે કે આ ત્રણેય લોકમાં મારાથી અધિક ચડિયાતી વ્યક્તિ મારાથી સોહામણી મોહક હેન્ડસમ વ્યક્તિ તને મળી જાય અને હું ઈચ્છું છું કે તને મળશે જ તે એવી વ્યક્તિને તું તારા દિલમાં સ્થાન આપજે જો આવી શુભેચ્છા આપે છે કાવ્યનો નાયક પોતાની પ્રેમિકા પોતાને છોડીને હવે જાય છે ત્યારે વચન તો એના એની જીભ પર છે જ નહીં એના દિલમાં પણ નથી એ તો શુભેચ્છા વચન ઉચ્ચારે છે કે તને મારાથી પણ ચઢિયાતી વ્યક્તિ મળશે મિત્રો કવિતા છે ને ઓવર ધી લાઇન્સ અને બિટવીન ધ લાઇન્સ પણ વાંચવાની હોય છે શબ્દોની સરહદ જ્યાં પૂરી થાય છે અને એ સરહદ પાર પણ કેટલાક અર્થો પડેલા હોય છે અને એટલે હું તમને કહું છું કે આ નાયક તો એવું ઈચ્છી રહ્યો છે કે તને આ વિશ્વમાં મારાથી ચઢિયાતી વ્યક્તિ મળવાની જ છે કારણ કે બહુ રત્ના વસુંધરા છે માત્ર હું જ નથી આ પૃથ્વી પર આવી શુભેચ્છા આપે છે એકમેક ને ભરપૂર અને ભરચક ચાહ્યા છે મિલનોત્સવ ઉજવ્યા છે અને આજે આ ઘડી આવી ત્યારે સ્વાભાવિક રીતે નાયકને પોતાના પ્રેમના એ દિવસો યાદ આવે જ અને આ ક્ષણે એ દિવસોને એ સમયને કાવ્યનો નાયક યાદ કરે છે શું કહે છે પરસ્પર કરી કથા રજની ને દીનો કાળી અને એક જગતો રચી સ્વપનમાં વળી ભાંગીયા કેવા સરસ મજાના દિવસો હતા આપણા આપણી કથા પરસ્પરની કથા તારી કથા મારી કથા તું કંઈક કહેતી અને હું ઝીલતો રહેતો તારા બોલને હું ઝીલતો તું મારી વાતને સાંભળી રહેતી અને આમ અખૂટ વાતો કરતાં કરતા અનેક દિવસો અનેક રાત્રિઓ આપણે પસાર કરી છે મિલનની આપણી ક્ષણોમાં આપણે અદ્ભુત સ્વપ્નો રચતા સ્વપ્નલોકમાં આપણે ચાલ્યા જતા અને જાત જાતના રંગીન સપનાઓ જોતા ક્યારેક મેં રચેલું સ્વપ્ન તને ન ગમ્યું હોય કે તને તે રચેલું સ્વપ્ન મને ન ગમ્યું હોય તો એ સ્વપ્નને આપણે વિખેરી નાખતા એ સ્વપ્નને આપણે ભાંગી નાખતા ચાલો નવું કોઈક સ્વપ્ન અને એ સ્વપ્નમાં મેઘધનુષી રંગો પૂરતા કેવા દિવસો હતા કાવ્ય નાયકને એ પણ યાદ આવે છે કે ક્યારેક એવું પણ બન્યું છે કે મારી બધી જ વાતો પ્રેમિકાને પસંદ ન પણ પડી હોય એને મારી વાતનો ક્યાંક ધીમો વિરોધ કર્યો હોય પણ એ મને ન ગમ્યું હોય મેં મારી મક્કમતા ન છોડી હોય મારો વિચાર જ સાચો મારો વિચાર લાદવાનો પ્રયત્ન પણ કર્યો હોય કદાચ મારું કોઈ વર્તન મારો કોઈ વ્યવહાર તને ન ગમ્યો હોય ત્યારે કઠોર થઈને કદી કતું જ આંસુ જોયા કર્યા અને મારા કારણે તારું દિલ દુભાયું હોય મેં તને દુઃખી કરી હોય અને ત્યારે તારી આંખમાંથી દડ 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 આંસુ સર્યા છે અને એવી વખતે મારે તને આશ્વસ્ત કરવી જોઈતી હતી મારી ફરજ હતી કે તારા આંસુ હું લું છું પણ એ સમયે ધીટ થઈને મેં તારા આંસુ જોયા કર્યા છે નિષ્ઠુર બનીને તને રડતી રાખી છે આંસુ લૂછવાનો પ્રયત્ન નથી કર્યો મારી કઠોરતાની મને ખબર છે પરંતુ કદી કુ જી ધરી ભર્યા મને ખબર છે હું કઠોર છું તું તો રૂજુ છે તું તો મૃદુ છે કે ક્યારેય તારા વિચારોને પકડી નથી રાખ્યા તારી મક્કમતા તે પકડી નથી રાખી મને તારા એ સ્વભાવની પાકી ખબર છે હું ક્યારેક નિરાશ થયો હોઈશ નિરાશાના વાદળોએ મને ઘેરી લીધો હશે મારી ઉદાસીન ક્ષણો હશે એવી ક્ષણોમાં મારે ક્યાં આશ્વાસન શોધવા જવાનું હતું તું હાજરા હજુર હતી અને એ સમયે મારી ઉદાસીનતા તને વેચી છે અને મેં પ્રસન્નતા મેળવવા માટે તારી ગોદમાં માથું મૂકીને હું ખૂબ રડ્યો છું તારી ગોદમાં મેં ઇબકા ભર્યા છે મેં ડૂસકા ખાંધા છે પણ તે એ રીતે મને આશ્વસ્ત કર્યો છે તારી ગોદ હંમેશા મારા માટે એક મૃદુ મુલાયમ સેજ બની ગઈ છે હું કઠોર પણ તું તો હંમેશા મૃદુ રહી છે નાયકને બધું યાદ આવે છે મિત્રો રાવજી પટેલની એક રચના છે એનો નાયક પણ આવો જ એકરાર જાણે કે કન્ફેશન કરતો હોય એમ એ પણ કહે છે વિતેલા વર્ષોમાં કદી નવ ચાહી શક્યો તને સ્તનોના પુષ્પોમાં શરમ છુપવીને રડી પડ્યો તો આ કાવ્યનો નાયક પણ પોતાના ભૂતકાળના પ્રેમને યાદ કરે છે પોતાના સ્વભાવની અને પ્રેમિકાના સ્વભાવની લાક્ષણિકતાઓને પણ આ સમયે યાદ કરે છે આગળ ત્રીજા ચતુષ્કમાં નાયક એ જ શુભેચ્છા વચનો ઉચ્ચારે છે મળે અધિક ઉજળા દિન અને મીઠી રાતડી જજે સકલ તો ભૂલી રજની ને દિનો આપણા મને ખાતરી છે મને વિશ્વાસ છે મને શ્રદ્ધા છે કે તું મને છોડીને બીજે જઈશ ત્યારે તને ઉજ્જવળ દિવસો અને મધુર રાત્રિઓ પ્રાપ્ત થશે જ થવાની જ છે અને હું એવું ઈચ્છું પણ છું કે આપણે જે દિવસો આપણે જે રાત્રિઓ પસાર કરી છે એના કરતાં પણ અધિક ઉજળા દિવસો અને મીઠી રાતો મધુર રાત્રિઓ તને મળે અને જ્યારે એમ થાય તને એની પ્રાપ્તિ થાય ત્યારે હું તને વિનંતી કરું છું કે એ સમયે તું આપણા દિવસો આપણી રાત્રિઓને ભૂલી જજે કારણ કે આપણા દિવસો અને આપણી રાત્રિઓ તને તારા એ સુખ દિવસો અને ઉજળી રાત્રિઓ ને માણવા નહીં દે એટલે તું એને ભૂલી જજે નાયક ભૂલી જવાનું કહે છે કે તું આ બધું ભૂલી જજે રચે સ્વપ્ન ભવ્ય કો જગતનું બીજા સાથમાં તું તને ગમતા અન્ય કોઈ સાથીદાર સાથે મનગમતા જગતનું સ્વપ્ન ભવ્ય સ્વપ્ન રચજે અને એ સ્વપ્ન તારું સાકાર કરજે અને એ સ્વપ્નલોકમાં જે તારો એ વાસ્તવલોક બની ગયો હશે મારી પાસે તો સ્વપ્નલોક હતો સ્વપ્ન સાકાર થયા હોત કે કેમ પણ મને ખાતરી છે તું જ્યાં જઈશ ત્યાં તારો એ સ્વપ્નલોક વાસ્તવ લોક બની ગયો હશે અને ત્યારે તું એ બીજી વ્યક્તિના સંગાથમાં તારું પ્રસન્ન દાંપત્ય માણતી હોય તારી આસપાસ ચોપા સુખ લહેરાતું હોય ત્યારે ભલે વિસર્જે પછી જગત આપણે જે ઘડ્યા એવા સમયે તારા પ્રસન્ન જીવનમાં તું આપણા સ્વપ્નોને આપણે સાથે જે સ્વપ્નો ઘડ્યા હતા એ સ્વપ્નોના જગતને તું વિસરી જજે તું યાદ ન કરતી આ ચતુષ્કમાં કાવ્યનો નાયક નાયિકાને પોતાની સાથે વિતાવેલો સમય પોતાની સાથે પસાર કરેલા દિવસો અને રાત્રિઓને ભૂલી જવાનો સતત આગ્રહ કરે છે કે તું ભૂલી જજે મને ભૂલી જજે આપણા દિવસોને આપણી રાત્રિઓને આપણા મિલન અવસરોને બધું જ બધું તું ભૂલી જજે અને તું જ્યાં જોડાઈ હોય ત્યાં એ વ્યક્તિના જીવનને રળિયાત કરજે અને તું પ્રસન્ન રહેજે બસ હું એટલું જ ઈચ્છું કે તું મને અને આપણા જગતને યાદ ન કરતી મિત્રો નાયક તો કેટલી નિખાલસતાથી સરળતાથી પોતાની આ પ્રેમિકાને કહી દે છે કે અહીંથી ગયા પછી જીવનમાં ક્યારેય તું મને યાદ ન કરતી અને આપણું બધું જ ભૂલી જજે એમ કહી દેવાથી કોઈને ભૂલી જવાય છે ખરું અને પોતાના પ્રેમને પ્રેમની એ મીઠી યાદોને કોઈ ક્યારેય ભૂલી શકે છે ખરું અને છતાં આ નાયક તો વિસરી જવાનું કહે છે પણ વિસરી જવાનું કહે છે ત્યાં જ નાયકને એવું લાગે છે કે આ શક્ય છે ખરું કોઈને ક્યારેય ભૂલવું શક્ય છે ખરું પણ છતાં એ પોતાની પ્રેમિકાને આ પ્રયત્ન કરવાનું કે નાયકને ખબર છે કે જીવનના કોઈ મોડ પર કોઈ પ્રસંગે કે પ્રસંગો પાત્ર મારું સ્મરણ થઈ જશે જેમ એનું સ્મરણ મને રહ્યા કરવાનું છે એનો અભાવ મને સાલ્યા કરવાનો છે એમ ક્યારેક કદાચ જીવનમાં એકાદ વારે હું એના સ્મરણ પ્રદેશમાં પહોંચી જવાનો છું ત્યારે જુઓ આ સોનેટની અંતિમ બે કડીઓ છતાંય છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં ઉદાર તવ તવની પ્રથમથી ક્ષમા તોના નાયકને ખબર છે કે ક્યાંક જો મારું સ્મરણ તને થઈ જાય તું તારા દાંપત્યમાં તારા પ્રસન્ન દાંપત્યમાં જીવતી હોય તારી આસપાસ સુખની લહેરો ઉડતી હોય શિકરો ઉડતી હોય સુખની સુખ લહેરાતું હોય તું ક્યારેક એકાકી હોય એકલી ક્યાંક બેઠી હોય અને અચાનક નિરભ્ર આકાશમાં જેમ કોઈ વાદળી ચડી આવે અને તારા સ્મરણ પટ પર મારું એકાદું એ સ્મરણ ઝકી જાય અને એવે સમયે તું વિચલિત બની જઈશ મારી યાદ આવવાને કારણે તું વિક્ષુબ્ધ થઈ જઈશ તારું મન દોહળાઈ જશે તો મને એમ લાગશે કે મેં તને અન્યાય કર્યો છે આ મારી ભૂલ છે કે હું તારા સ્મરણમાં આવ્યો હું સ્વીકારું છું અત્યારથી જ મારી એ ભૂલને અને એટલે જ એવું ક્યારેક બને તો એ વખતે હું રૂબરૂ તારી ક્ષમા કેવી રીતે માગું અને એટલે અત્યારથી જ આજથી જ આ જ ક્ષણે તારી ક્ષમા માગું છું કે ક્યારેય મારું સ્મરણ પણ તને ન થાય એવું હું તો ઈચ્છું છું પણ મારું સ્મરણ થઈ આવે અને તને વિચલિત કરી જાય તો મને માફ કરી દે છે હું અત્યારથી તારી માફી માગું છું ક્ષમા માગું છું અને મને ખબર છે કઠોર તો હું છું તું તો ઉદાર છે અને તારા ઉદાર હૃદયની મને ખબર છે તારી ઉદારતાની મને અનુભૂતિ છે તું પ્રેમાળ છે મને માફ કરી દઈશ મિત્રો હિન્દી ફિલ્મનું એક ગીત છે એમાં નાયકને છોડીને જે નાયિકા જતી રહે છે બીજા કોઈ સાથે મનગમતા પુરુષ સાથે એ ચાલી જાય છે અને પેલો નાયક એકલો પડી જાય છે ત્યારે એ નાયક કહે છે કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે તડપતા હુઆ જબ તુમે છોડ દે તબ આના પ્રિય મેરા ખુલા તું આજે મને છોડીને ભલે જાય છે તારી મનગમતી વ્યક્તિ છે પણ હું તને ખાતરી આપું છું કે અન્ય વ્યક્તિ ગમે ત્યારે જીવનના કોઈ પણ વળાંકે તારું હૃદય તોડે તારું દિલ તોડે તારા દિલને ઠેસ પહોંચાડે તને છોડી દે તને તર છોડી દે તો તું સહેજ પણ વિચાર ના મારી પાસે પરત દોડી આવજે હું તને સ્વીકારવા માટે તત્પર જ હોઈશ એ જ હિન્દી ગીતમાં બીજી સરસ મજાની બે કડીઓ છે દર્પણ તુમે જબ ડરાને લગે જવાની વિદામન છોડાને લગે તબ તુમ મેરે પાસ આના પ્રિય મેરા દર ખુલા હૈ ખુલા રહેગા તુમ્હારે લી ભરચક યૌવન હોય ને ત્યારે એ યુવતીને એનું સૌંદર્ય એનો દીપ્તિમંત ચહેરો દર્પણમાં વારંવાર જોવાની ઈચ્છા થઈ આવે અને એ દર્પણના મોહમાં હોય એ પોતાના ચહેરાના મોહમાં હોય છે અને એટલે વારંવાર એ દર્પણ પાસે જાય છે દર્પણની સામે જાય છે પણ એક સમય એવો આવે છે કે જવાની ઓસરવા લાગે છે પ્રૌઢાવસ્થા આવે છે એ પણ પસાર થઈ જાય છે માથાના કેશ શ્વેત થઈ જાય છે મોઢા પર એ તેજસ્વી ચહેરા પર કરચલીઓ પડે છે અને હવે એ સ્ત્રીને દર્પણ અણગમતું થઈ જાય છે દર્પણ જોવું પણ નથી ગમતું પોતાનો ચહેરો દર્પણ સામે ધરવો પણ નથી ગમતું તો હિન્દીનો હિન્દી ગીતનો એ નાયક એમ કે છે કે તું પ્રાઉડ થઈ ગઈ હોય કે તું વૃદ્ધા બની ગઈ હોય દર્પણ ન ગમતું હોય એવા સમયે પણ તું મારી પાસે દોડીને જો આવશે પરત તો હું તો તારા ઇંતજારમાં છું હું તારી પ્રતિક્ષામાં જ છું મને તારો પ્રેમ જોઈએ છે તારું શરીર નહીં મેં તને પ્રેમ કર્યો છે પ્રેમની કેટલી ઉચ્ચ કક્ષા છે અહીં પણ આ કાવ્યનો નાયક જ્યારે પ્રેમિકાને વિદાય આપે છે ત્યારે પંક્તિએ પંક્તિએ એનું અભિજાત્ય એની ખાનદાની છલકાય છે એના કોઈ વચનમાં કટુતા કે કડવાશ નથી ઉલટાનો એ તો નિર્દંબ છે નિર્દંશ રીતે આ વાત કરી રહ્યો છે મિત્રો ગુજરાતી ભાષામાં આવા ઘણા બધા સોનેટ છે તમે જાણતા હશો કે ઈસવીસન અઢારસો ને અઠ્યાસીમાં ગુજરાતીનું પહેલું સોનેટ જન્મ્યું બલવંતરાય કલ્યાણરાય ઠાકોર એ ગુજરાતી સોનેટના જનક છે પહેલું સોનેટ એમની પાસેથી મળ્યું માત્ર પહેલું સોનેટ એવું નહીં ભણકારા એ ગુજરાતી ભાષાનું માત્ર પહેલું સોનેટ છે એટલું જ નહીં આજ સુધીનું સર્વશ્રેષ્ઠ સોનેટ છે ગુજરાતી ભાષાનું ગુજરાતીના કોઈ કવિનું પહેલું જ સોનેટ અને ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ સોનેટ એવો પ્રસંગ આપણે ત્યાં બન્યો છે નિરંજન ભગતે એમ કહેલું એ ભણકારા માટે એ બકટ ઠાકોર માટે કે કોઈ પર્વતારોહક પહેલાં જ પ્રયત્ને એવરેસ્ટને આપે એવું આ સોનેટ દ્વારા થયું છે સોનેટનું એવરેસ્ટ ભણકારામાં સર થયું છે સિદ્ધ થયું છે પછી તો ગુજરાતી સોનેટ ઘણા બધા સુંદર તમને યાદ આવી જાય તમે ભણ્યા પણ હશો વળાવી બા આવી ઉષ્ણશનું બાલ મુકુંદ દવેનું જૂનું ઘર ખાલી કરતા ઉમાશંકર જોશીનું રહ્યા વર્ષો તેમાં રાજેન્દ્ર શાહનું આયુષ્યના અવશેષ આપણી ભાષામાં આવે તો કંઈ કેટલાય સોનેટ છે મિત્રો એવા સોનેટ તરફ તમે જજો આ આ સોનેટ એકમાત્ર એવું કાવ્ય સ્વરૂપ છે જે આપણને યુરોપ પાસેથી મળ્યું છે આ ઇટલીમાં આનો ઉદ્ભવ થયો હતો અને ત્યાંથી ઇંગ્લેન્ડમાં અંગ્રેજીમાં અને પછી આપણે ત્યાં આવ્યું અને સોનેટ ગુજરાતી બની ગયું ફરી ક્યારેક અન્ય સંદર્ભે આપણે સોનેટની પણ વાત કરીશું આભાર